વર્ગખંડમાં જીમિત અને દિયા એ બંને ચર્ચા કરતા હતા જીમિતે તેની નોટબુકમાં આ પ્રમાણેનો આકાર દોર્યો અને દિયાએ કંઈક આ મુજબ આકાર દોર્યો તેઓ ચર્ચા કરતા હતા જીમિતે કહ્યું કે મેં દોરેલ આકાર મોટો છે દિયાએ કહ્યું ના ના મેં દોરેલા આકાર મોટો છે તેઓ બંને ચર્ચા કરતા કરતાં શિક્ષક પાસે ગયા તો શિક્ષકે બંનેના આકારને ગ્રાફ પેપર ઉપર મૂક્યા અને તેમને સમજાવ્યું કે કયો આકાર મોટો થાય છે શિક્ષકે જે સમજૂતી આપી તે આપણે જોઈએ બંનેના આકારને ગ્રાફ પેપર ઉપર મૂક્યા બાદ દરેક આકાર એ કેટલા ખાના રોકે છે તે જોયું અહીંયા દરેક ખાનું એ એક સેન્ટીમીટર લંબાઈ અને એક સેન્ટીમીટર પહોળાઈનું છે જીમિતના આકારના આપણે ખાના ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ લંબાઈમાં દસ ખાના મળ્યા એ જ રીતે બીજા દસ નીચે એટલે કે વીસ પછી બીજા દસ ઉમેરતા ત્રીસ અને આગળ ઉમેરતા કુલ ચાલીસ ખાના મળ્યા એટલે કે જીમિતના લંબ ચોરસ આકાર દ્વારા રોકાયેલ જગ્યા એ ચાલીસ ચોરસ સેન્ટીમીટર છે કારણ કે એક ખાનું એક ચોરસ સેન્ટીમીટર જગ્યા રોકે છે હવે દિયાએ દોરેલ આકાર કેટલી જગ્યા રોકે છે તે જોઈએ એની ગણતરી કરીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ જ રીતે બીજા સાત ઉમેરીશું તો ચૌદ અને સાત એકવીસ બીજા સાત અઠ્યાવીસ ને સાત પાંત્રીસ અને સાત બેતાળીસ આમ દિયાએ દોરેલ ચોરસ આકાર દ્વારા રોકાયેલ જગ્યા બેતાલીસ ચોરસ સેન્ટીમીટર છે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જીમિતના લંબ ચોરસ આકાર કરતાં દિયાએ દોરેલ ચોરસ આકાર એ વધુ જગ્યા રોકે છે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને તેનું ક્ષેત્રફળ કહે છે આકૃતિમાં દર્શાવેલ આકારનું ક્ષેત્રફળ મેળવો અહીંયા એક આકૃતિ આપેલ છે આપણે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે આ આકૃતિમાં દર્શાવેલ આકાર ફક્ત રેખાખંડથી જ બનેલ છે આ આકૃતિને આલેખપત્ર પર મૂકતા તે પૂરા ચોરસ અથવા અડધા ચોરસ જ આવરે છે અહીંયા આપણે એ કેટલા પૂર્ણ આવૃત ચોરસ અને કેટલા અર્ધ આવરીત ચોરસ રોકે છે તેની સંખ્યા ગણીએ સૌથી પહેલાં આપણે પૂર્ણ આવરીત ચોરસની સંખ્યા ગણીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એ જ રીતે નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અહીંયા પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા આપણને સોળ મળી જેનું ક્ષેત્રફળ થાય સોળ ચોરસ સેન્ટીમીટર હવે આપણે અર્ધ આવૃત ચોરસની સંખ્યા ગણીએ તો એક બે ત્રણ અને ચાર અહીંયા ચાર અર્ધ આવૃત ચોરસ મળ્યા બે અર્ધ આવૃત ચોરસ ભેગા થઈને એક ચોરસ સેન્ટીમીટર જગ્યા રોકે આથી ચાર અર્ધ આવૃત ચોરસ ભેગા થઈને બે ચોરસ સેન્ટીમીટર જગ્યા રોકશે એટલે કે એ કેટલી કુલ જગ્યા રોકશે એનું ક્ષેત્રફળ ગણાય તો કુલ ક્ષેત્રફળ આપણને મળશે અઢાર ચોરસ સેન્ટીમીટર હવે આકૃતિમાં દર્શાવેલ આકારનું ક્ષેત્રફળ મેળવો અહીં આપણને અનિયમિત આકારની આકૃતિ આપેલ છે આનું આપણે ક્ષેત્રફળ કેવી રીતે મેળવી શકીએ જે આપણે જોઈએ આ આકૃતિમાં દર્શાવેલ આકાર એ રેખાખંડથી બનેલ નથી એને આપણે ગ્રાફ પેપર ઉપર મૂકીએ તો તે પૂરા ચોરસ અડધા ચોરસ અડધા કરતાં વધારે અને અડધા કરતાં ઓછા ચોરસ આવરે છે અહીંયા જે આપણને આકૃતિ આપી છે એને કોષ્ટકમાં લખીએ તો પૂર્ણ આવરીત ચોરસની સંખ્યા કેટલી છે એ આપણે સૌથી પહેલાં ગણીએ પરંતુ એના માટે આપણે કંઈક સિમ્બોલ આ મુજબ રાખીએ કે પૂર્ણ આવરીત ચોરસ માટે લાલ કલરનું વર્તુળ અર્ધ આવરીત ચોરસ માટે ગુલાબી કલરનું વર્તુળ અર્ધ કરતાં વધારે આવરીત ચોરસ માટે પીળા કલરનું વર્તુળ અને અર્ધ કરતાં ઓછા આવરીત ચોરસ માટે કાળા કલરનું વર્તુળ લઈશું અહીં આપણને पूर्ण आवृत चौरस कितना થાય છે એ ગણવાની શરૂઆત કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ અહીંયા આપણને પૂર્ણ આવરી ચોરસની સંખ્યા મળી ચોત્રીસ જેનું ક્ષેત્રફળ થાય ચોત્રીસ ચોરસ સેન્ટીમીટર કારણ કે એક પૂર્ણ આવરી ચોરસ એ એક ચોરસ સેન્ટીમીટર જેટલી જગ્યા રોકે છે હવે આપણે અર્ધ આવરી ચોરસની સંખ્યા ગણીએ એક બે અહીં આપણને અર્ધ આવરી ચોરસ ફક્ત બે જ મળ્યા એટલે એનું ક્ષેત્રફળ આપણને મળશે એક ચોરસ સેન્ટીમીટર હવે અહીંયા આપણે શું કરીશું કે અર્ધ કરતાં વધારે આવરી ચોરસ હોય તો એને પૂરા ચોરસ ગણીને એનું ક્ષેત્રફળ પૂરેપૂરું ગણીશું જ્યારે અર્ધ કરતાં ઓછા આવરી ચોરસ જેટલા મળે એને આપણે અવગણીશું તો સૌથી પહેલાં આપણે અર્ધ કરતાં વધારે આવરી ચોરસ ગણીએ જેને આપણે પીળા કલરના વર્તુળના સિમ્બોલથી દર્શાવીએ તો આપણને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એટલે કે અર્ધ કરતાં વધારે આવરી ચોરસ આપણને બાર મળ્યા જેને આપણે પૂરેપૂરા ચોરસ ગણીને એનું ક્ષેત્રફળ આપણને મળશે બાર ચોરસ સેન્ટીમીટર હવે અર્ધ કરતાં ઓછા આવરીત ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર મળશે અહીં અર્ધ કરતાં ઓછા આવરીત ચોરસને આપણે અવગણવાના છે એટલે એનું ક્ષેત્રફળ આપણને મળશે ઝીરો ચોરસ સેન્ટીમીટર હવે અહીંયા જે આપણને આકાર આપ્યો હતો એનું અંદાજિત ક્ષેત્રફળ એ અલગ અલગ ચોરસમાં વિભાજિત હતું એ બધા જ ક્ષેત્રફળનો સરવાળો કરતાં આપણને જવાબ સુડતાલીસ ચોરસ સેન્ટીમીટર મળશે